કપડા તાલુકાના માંડવા ગામની આંગણવાડીમાં બાળકો માટે સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ અને ખાદ્ય પદાર્થોને આંગણવાડીમાં કામ કરતી મહિલા પોતાના ઘરે રાખતી હોવાની ફરિયાદ ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી. કપડાના માંડવા ગામમાં આવેલ આંગણવાડીની સંચાલક બહેન સરકાર દ્વારા આપવામાં આવતા અનાજ અને ખાદ્ય પદાર્થો આંગણવાડીમાં રાખવાના બદલે પોતાના ઘરે જ રાખતી હતી, જેને લઈને ગ્રામજનોએ આંગણવાડી પર ભારે હોબાળો મચાવ્યા બાદ આ અંગે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી આંગણવાડી સુપરવાઇઝર અને કર્મચારી મહિલાની બદલી કરવાની માંગણી કરી હતી. અમે માંડવા વડદેવી ફળિયાથી અને જે આંગણવાડી માટે બેદરકારી કારક થોડુંક કામ કરે છે આ મહિલાવાળા, એ લોકોના આવેદનપત્ર અહીંયા આપ્યા આવેલા છે. અમે જેવું એ લોકો કંઈ રિએક્શન કાઢે તો અમારા છોકરાઓ કંઈ સારી રીતે આવી શકે ત્યાં રેગ્યુલરલી, ત્યાં એ લોકો નાસ્તો પાણી કંઈ આપવાનું છે એની કંઈ સુવિધા અખોટ જેવી લાગે છે, એટલા માટે આવેદનપત્ર આપવા આવેલા છે. અહીંયા કયા પ્રકારની ગેરરીતિ આચરવામાં આવે છે આંગણવાડીમાં? એ સ્ટોક રાખે છે, કદાચ ખોટ ખાપણવાળું છે, થોડું ઘણું વધારે પડતું એ ગેરહાજરી આવે છે, જે કે ટાઈમ એ લોકોનું 9:30-3 વાગ્યા સુધી છે એ હાજરી નથી આપતા, અને જે કંઈ નાસ્તો કંઈ આપવાનું હોય એના એમાં કંઈ ઠેકાણા નથી. અધિકારી તરફથી કેવી સૂચનાઓ તમને મળી અને કેવો રિસ્પોન્સ આવ્યો? એવો રિસ્પોન્સ આવ્યો છે, એ લોકોએ કીધું છે કે અમે એક્શન લઈએ આગળ, એવું કંઈ કીધું છે, હવે એક્શન લઈએ.